संत श्री सदाराम बापानी गईकाले 115मी जन्म जयंती हती અને જેને લઈને ગઈકાલે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં બનાસકાંઠાના દિયોદર ખાતે સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી લઈને રાજ્ય સરકારના મંત્રી કીર્તિસિંહ વાઘેલા અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી સહિતના ભાજપના ટોચના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। खास करीने सदाराम बापाए ठाकुर समाज में जे सामाजिक दूषणों हता तेने दूर करवा माटे पोतानी आखी जिंदगी खर्ची नाखी अने सदाराम बापा ने लईने लोकोना मन में भारे आस्था पण छे। અને ખાસ કરીને ઠાકોર સમાજ સિવાય પણ બીજા જે અન્ય સમાજો છે ઉત્તર ગુજરાતમાં, તેઓ પણ સંત શ્રી સદારામ બાપા પ્રત્યે આસ્થા ધરાવે છે। અને ખાસ કરીને ગઈકાલે 115મી જન્મ જયંતિ હતી, જેને લઈને ઓબીસી આગેવાન અને ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોર દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અને તમામ લોકોએ સંત શ્રી સદારામ બાપાને 115મી જન્મ જયંતિ નિમિત્તે યાદ પણ કર્યા હતા। આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર શું બોલ્યા છે, આવો એ પણ સાંભળો। દરેક જગ્યાએ કહેતો હું છું કે ભાઈ આપણે બધા શું કહીએ, છોડમાં રણછોડ કહીએ છે ને, છોડમાં શું કહીએ છે, છોડમાં રણછોડ। આપણને એકબીજાની અંદર રણછોડ નથી દેખાતા, આપણને એકબીજાની અંદર જો રણછોડ દેખાય, છોડમાં રણછોડ હોય તો આપણામાં હોવો જોઈએ ને, રણછોડ આપણામાં હોય ને, તો આપણા એકબીજામાં જો રણછોડ દેખાઈ જાય અને જો એ પ્રમાણે જો આપણું જીવન આગળ વધે તો મને લાગે છે ત્યાં સુધી આપણે સદારામ બાપાને એ જે જીવન જીવ્યા છે અને આપણને જે પ્રેરણા આપી છે જીવન જીવવાની, એ આપણા માટે ઉગી નીકળશે અને એમણે આપેલી શીખ ઉપર આપણે અને આપણા સૌ સમાજ આગળ વધીએ। સદારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે મને મુખ્યમંત્રીશ્રીને સી આર પાટીલ સાહેબને આમંત્રણ આપેલું। સી આર પાટીલ સાહેબે સંદેશો આપ્યો, દિલ્હી છે પરંતુ મુખ્યમંત્રીશ્રી સ્પેશિયલ આ કાર્યક્રમ માટે આવ્યા, તમામ મોહડી મંડળ આવ્યું અને એક બાબાને શ્રદ્ધાંજલિ આપવા માટે બધા પધારેલા, ત્યારે એમને આવકારું છું। અને જે રીતે આપણે જોયું કે મુખ્યમંત્રીશ્રી એક સરળ સ્વભાવના મુખ્યમંત્રીશ્રી અને એ આ કાર્યક્રમની અંદર છેલ્લા 3 કલાકથી અહીંયા બનાસકાંઠાની ધરતી ઉપર હતા, કાર્યકર્તાઓને પણ મળ્યા, તમામ લોકોને પણ મળ્યા, અમુક પ્રશ્નો પણ લીધા છે એમણે અને 70 પ્રશ્નોનું નિરાકરણ આવે, ચાહે રોડના હોય, પાણીના હોય, આરોગ્યના હોય, શિક્ષણના પ્રશ્નો, એ પ્રશ્નોને પણ એમણે અહીંથી લેખિતમાં રાઇટિંગમાં લઈ ગયા છે। પરંતુ સદારામ બાપાને શ્રદ્ધાંજલિ આપવા માટે મુખ્યમંત્રીશ્રી વિધાનસભાનું સત્ર ચાલુ છે તેમ છતાં એ આપણી વચ્ચે આવ્યા હતા। આમ તમામ લોકોએ સંત શ્રી સદારામ બાપાને યાદ કર્યા, પરંતુ જો રાજકીય રીતે આ સમગ્ર બાબતને જોઈએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અને તેમાં પણ બનાસકાંઠામાં ગઈ વખતે કોંગ્રેસ પાર્ટીને 7 જેટલી સીટો મળી હતી, જ્યારે ભાજપને 2 સીટોથી સંતોષ માનવો પડ્યો હતો। પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા હોય કે સાબરકાંઠા હોય કે પછી ગાંધીનગર, તમામ વિસ્તારોમાં ઠાકોર સમાજના મતદાતાઓનું ભારે એવું પ્રભુત્વ જોવા મળે છે। અને ખાસ કરીને સદારામ બાપા આજે દુનિયામાં હયાત નથી, પરંતુ તેઓના આશ્રમથી જે આદેશ હોય છે અને જેઓને તેનો આશીર્વાદ મળતો હોય છે તે લોકોને ચૂંટણીમાં પણ ફાયદો થતો હોય છે। અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો જન્મ જયંતિના કાર્યક્રમમાં પણ હાજર રહ્યા છે અને આગામી સમયમાં ચૂંટણીમાં જો સદારામ બાપા આશ્રમનો આશીર્વાદ જો ભારતીય જનતા પાર્ટીને મળશે તો ક્યાંક ને ક્યાંક આગામી ચૂંટણીઓમાં ઉત્તર ગુજરાતમાં જે આગળ ભાજપને ગઈ વખતે નુકસાન થયું હતું અને ઠાકોર સમુદાય એક મોટો સમુદાય છે, જો તે ભારતીય જનતા પાર્ટી તરફ વળશે તો આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસને મોટું નુકસાન થવાની ભીતિ છે। બનાસકાંઠાથી ગુજરાત તક માટે ધનેશ પરમાર, નર્મદા।